नमस्कार मित्रों, स्वागत है आप सबनो अमारी YouTube चैनल में। मित्रों हाल ने आपने जो गुजरात समाचार ने बात करियो तो गुजरात राज्य ने अंदर मित्रों कमोसमी वरसाद એટલે કે ભારે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનું મિત્રો એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। तो हाल मित्रों हवामानની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઉત્તર દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાઈની સાથે સાથે કડકડતી ઠંડીનો પણ અહેસાસ જોવા મળી રહ્યો છે। અને મિત્રો હાલની આપણે જો વાત કરીએ તો રાજ્યના ઘણા ઘણા વિસ્તારોની અંદર કડકડતી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે। એવામાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો આજથી 30 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કોઈ કોઈક વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। અને મિત્રો અમુક અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ જોવા મળી શકે છે એવું આ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યની અંદર ત્યારબાદ મિત્રો કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી। અને મિત્રો જે દરમિયાન રાજ્યના ઘણા ખરા વિસ્તારોની અંદર કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત વગેરે વિસ્તારોની અંદર મિત્રો કડકડતી ઠંડી જોવા મળી હતી। મિત્રો કોલ્ડ વેવની આગાહી અનુસાર રાજ્યના ઘણા ખરા વિસ્તારોની અંદર કડકડતી ઠંડી પણ જોવા મળી હતી। અને મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો જે આ પવનો ફૂંકા રહ્યા છે ઠંડા પવનોને ભાગરૂપે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે મિત્રો કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર હજુ પણ મિત્રો એક મોટું માવઠું આવી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો વરસાદ તેમજ કમોસમી માવઠું અને વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।